નમસ્તે બાળકો, અગાઉ આપણે પ્રકરણ 12ની સમજૂતી મેળવી. આજે આપણે પ્રકરણ 13ની સમજૂતી મેળવીશું. પ્રકરણ 13નું નામ છે સ્માર્ટ ચાર્ટ. અહીં તમને જુદા જુદા રંગના ફૂલો દર્શાવેલ છે, તો આપણે જોઈએ જુદા જુદા રંગના ફૂલો. તેમાં આપેલ છે, તમે કદી બગીચામાં ગયા છો? તો આપણે કહી શકીએ કે હા, આપણે બગીચામાં ગયા છીએ. ત્યારબાદ તમે કેવા રંગના ફૂલો જોયા છે? તો બગીચાની અંદર જુદા જુદા રંગના ફૂલો આપણને જોવા મળે છે. તેમાં શું મોટાભાગના ફૂલો પીળા રંગના હતા? તો આપણે કહી શકીએ કે હા, મોટાભાગના ફૂલો પીળા રંગના હતા. ત્યારબાદ આપેલ છે, ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને કોઠો પૂર્ણ કરો. અહીં તમને જુદા જુદા ફૂલો આપેલા છે અને ફૂલોની સંખ્યા આપેલી છે. તેના પરથી આપણે નીચેનો કોઠો પૂર્ણ કરીશું. અહીં કોષ્ટકની અંદર જવાબ લખેલા છે, જેથી કરી તમને સમજવામાં સરળતા રહે. તો આપણે જોઈએ ફૂલોના રંગ અને ફૂલોની સંખ્યા. તેમાં વાદળી રંગના 9 ફૂલ છે, જ્યારે લાલ રંગના 7 ફૂલ છે, ત્યારબાદ નારંગી રંગના 5 ફૂલ છે અને જાંબલી રંગના 10 ફૂલ છે. હવે આપણે પાછળના પેજ પર જોઈએ તો અહીં તમને આપેલું છે, યોગ્ય ફૂલ દોરો અને કેટલા છે તે લખો. આગળના પેજ પર જે ફૂલોની સંખ્યા આપેલી છે તેના પરથી અહીં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાની અંદર જવાબ લખેલા છે, જેથી કરી તમને સમજવામાં સરળતા રહે. તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. તેમાં પહેલું છે, સૌથી વધુ ખાલી જગ્યા છે અને કેટલા છે? તો કે સૌથી વધુ જાંબલી ફૂલો છે અને તે 10 છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ, સૌથી ઓછા ખાલી જગ્યા ફૂલ છે અને કેટલા છે? તો કે સૌથી ઓછા નારંગી ફૂલ છે અને તે 5 છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા ફૂલો વધારે છે? તો કે લાલ ફૂલો કરતાં વાદળી ફૂલો વધારે છે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે? તો કે નારંગી ફૂલ કરતાં લાલ ફૂલ વધારે છે. હવે તમને નીચે આપેલ છે, આપણે રસ્તા પર શું જોઈએ છીએ? તો આપણે રસ્તા પર જુદા જુદા વાહનો જોઈએ છીએ. તે જ રીતે તમને અહીં નીચે આપેલ છે, ટ્રાફિકનું ચિત્ર જુઓ અને કોઠો ભરો. અહીં તમને ટ્રાફિકનું ચિત્ર આપેલું છે, તેના પરથી આપણને બાજુના પેજ પર જે કોષ્ટક આપેલું છે તે આપણે પૂર્ણ કરીએ. હવે આપણે બાજુનું પેજ જોઈએ તો અહીં તમને આપેલું છે, આ સ્માર્ટ ચાર્ટમાં ઘોડે સવાર વગર આવી શકશે? તો આપણે જોઈએ, એમાં તમને આપેલું છે, મુસાફરીની રીત અને કેટલા. અહીં કોષ્ટકની અંદર અને ખાલી જગ્યાની અંદર જવાબ લખેલા છે, જેથી કરી તમને સમજવામાં સરળતા રહે. તો આપણે જોઈએ, તેમાં ચાલીને જતા માણસો, તો કે તે 9 છે. ત્યારબાદ સાયકલ પર જતા, તો કે 5. સ્કૂટર પર જતા 6. કારમાં જતા 3. બળદગાડું લઈને જતા 5. અને ટ્રેક્ટર પર જતા 1. એ કોષ્ટક પરથી તમને નીચેની ખાલી જગ્યા આપેલી છે તે આપણે જોઈએ. તેમાં છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલું છે, આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે? તો આપણને આગળના પેજ પર જે ટ્રાફિકનું ચિત્ર આપેલું છે તે જોઈ અને આપણે કહી શકીએ કે બસમાં મુસાફરી કરતા માણસો આપણને વધારે જોવા મળે છે. ત્યારબાદ બીજું છે, મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? તો કે ટ્રેક્ટર, બળદગાડું અને ઘોડાગાડી જેવા વાહન છે તે ઓછા જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું છે, ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતાં વધુ છે? તો કે ચાલીને જતા લોકોની સંખ્યા વાહનમાં મુસાફરી કરતા લોકો કરતાં વધુ છે. ત્યારબાદ ચોથું, બસની સંખ્યા કરતાં ખાલી જગ્યા ઓછી સંખ્યામાં છે? તો કે સાયકલ, સ્કૂટર, કાર, રિક્ષા, બળદગાડું, ટ્રેક્ટર, ઘોડાગાડી, ટ્રક અને સ્કૂલ વાન, જે બસની સંખ્યા કરતાં ઓછી સંખ્યામાં છે. ત્યારબાદ નીચે આપેલું છે, તમને 6 અંકની કેટલી વાર મળે છે? ત્યારબાદ તમને અહીં નીચે કીધેલ છે, શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો? તો આપણે કહી શકીએ કે હા, પાસાની મદદથી આપણે સાપસીડી જેવી રમતો રમ્યા છીએ. ત્યારબાદ નીચે આપેલું છે, પાસાની જુદી જુદી સપાટી પર કેટલા ટપકા હોય છે? તો અહીં નીચે આપેલ છે, તમને પાસાની જુદી જુદી સપાટી પર 1, 2, 3, 4, 5 અને 6 ટપકા હોય છે. ત્યારબાદ આપણે પાછળના પેજ પર જોઈએ તો અહીં તમને આપેલું છે, પાસો નાખો. ત્યારબાદ પાસો નાખતા ઉપરની સપાટી પર તમને કેટલા ટપકા મળ્યા તે અહીં લખો. ત્યારબાદ દરેક દાવમાં તમને જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં અહીં તમને જે નિશાની આપેલી છે
તેને ટેલિમાર્ક કહેવાય છે તે કરો. ત્યારબાદ 30 વખત પાસો ફેંકો અને દરેક વખતે જે અંક મળ્યા હોય તે મુજબ ખાનામાં નિશાની કરો. અહીં તમને ઉદાહરણ તરીકે આપેલું છે, રાબિયા તેનો પાસો 30 વાર ફેંકે છે તો તેને અહીં 3 ટપકાવાળો પાસો 5 વખત મળે છે, જે તેના ખાનામાં તેણે અહીં તમને જે નિશાની આપેલ છે તે રીતે કરી. હવે કોઠો ભરો. અહીં કોઠામાં પાસાની સપાટી અને કેટલી વખત આવ્યા તે અહીં કોષ્ટકની અંદર નોંધેલ છે, જેથી કરી તમને સમજવામાં સરળતા રહે. તો એક ટપકાવાળો પાસો છે તે 3 વાર આવ્યો, ત્યારબાદ 2 ટપકાવાળી સપાટી છે તે 8 વાર આવી, ત્યારબાદ 3 ટપકાવાળી સપાટી છે તે 5 વાર આવી, ત્યારબાદ 4 ટપકાવાળી સપાટી 4 વાર આવી, ત્યારબાદ 5 ટપકાવાળી સપાટી 4 વાર આવી અને 6 ટપકાવાળી સપાટી છે તે 7 વાર આવી. હવે આપણે ઉપરના કોષ્ટક પરથી નીચેની ખાલી જગ્યા પૂરીશું. તો એમાં તમને પહેલી ખાલી જગ્યા આપેલી છે, પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે. તો આપણે ઉપરના કોષ્ટક પરથી કહી શકીએ કે પાસાની 2 ટપકાવાળી સપાટી છે તે વધુ વખત આવી છે, જેમ કે 8 વાર. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે, કેટલી વાર 6 ટપકાવાળી સપાટી ઉપર આવી છે, તો કે 7 વાર છે જે 6 ટપકાવાળી સપાટી આવી છે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3, 4 ટપકાવાળી સપાટી કરતાં ખાલી જગ્યા સપાટી વધુ વખત આવી છે, જેમ કે 1 ટપકાવાળી. ત્યારબાદ ચોથું આપેલું છે, તમારી બાજુના વિદ્યાર્થી સામે તમારા કોઠાની સરખામણી કરો અને તમને 2 કોઠામાં કોઈ જુદાપણું જોવા મળ્યું છે તે નોંધો. હવે આપણે બાજુના પેજ પર જોઈએ, તેમાં આપેલું છે તમારી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો. તેમાં તમને પહેલું આપેલું છે, તમારી આસપાસના લોકો સાથે તમને મનપસંદ મીઠાઈ અંગે વાત કરો અને કોઠામાં ભરો. અહીં તમને મનપસંદ મીઠાઈઓ આજુબાજુના વિદ્યાર્થીઓ પાસેથી જાણી અને અહીં કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અહીં કોષ્ટક આપેલું છે, કોષ્ટકની અંદર જવાબ પણ લખેલા છે અને ખાલી જગ્યાની અંદર જવાબ પણ લખેલા છે, જેથી કરી તમને સમજવામાં સરળતા રહે. તો આપણે જોઈએ મનપસંદ મીઠાઈ અને માણસની સંખ્યા. તેમાં જલેબી છે તે 6 માણસો, ત્યારબાદ બરફી છે તેમાં 7, પેંડા છે તેમાં 10, ગુલાબજાંબુ 15, હલવો 9 અને રસગુલ્લા છે તે 5. આ રીતે તમને મનપસંદ મીઠાઈ આપેલી છે અને માણસની સંખ્યા આપેલી છે. હવે ઉપરના કોઠા પરથી નીચેના જવાબ આપણે પૂરીશું. તેમાં પહેલું છે, સૌથી વધુ મનપસંદ મીઠાઈ. તો આપણે ઉપરના કોષ્ટક પરથી જોઈ કહી શકીએ કે સૌથી વધુ મનપસંદ મીઠાઈ છે તે ગુલાબજાંબુ છે. ત્યારબાદ બીજું છે, સૌથી ઓછી મનપસંદ મીઠાઈ, તો કે સૌથી ઓછી મનપસંદ મીઠાઈ છે તે રસગુલ્લા છે. ત્યારબાદ ત્રીજું આપેલ છે, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે બરફીને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી. ચોથું છે, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે પેંડાને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી. ત્યારબાદ પાંચમું છે, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી, તો કે ગુલાબજાંબુને પેંડા કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ છઠ્ઠું છે, ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા, તો કે હલવાને રસગુલ્લા કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા. આગળનો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું. બાય બાય બાળકો.